કરવામાં આવી શકે એમની ફરિયાદ તાત્કાલિક લેવામાં આવી નથી, બરાબર છે. અને અમે કર્મચારી ગણમાં પણ અમારામાં ફફડાટ ફેલાઈ ગયો છે કે આવા જો બાહોશ અધિકારી તાલુકા વિકાસ અધિકારીના ઘરે જઈને જો લોકો હુમલો કરતા હોય તો આવા નાના કર્મચારીઓ ઉપર પણ કોઈ વખત આવું ન બને, એટલા માટે અમે બધા કર્મચારી તાલુકા પંચાયતના કર્મચારીઓએ ભેગા મળી સહીઓ કરી અને પ્રાંત અધિકારી સાહેબ શ્રી ઠાકોર સાહેબને અમારું આવેદન પત્ર આપ્યું છે. બરાબર છે. આ માગણી એ જ છે કે આવો જો હુમલો થયો છે તો આ હુમલો થયો છે એની આવેદનપત્રની અંદર લખવામાં આવ્યું છે કે એની પૂરેપૂરી પોલીસ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને સજા થવી જોઈએ. વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકા વિકાસ અધિકારી પર થયેલ હુમલાના વિરુદ્ધમાં આવેદન પત્ર આપી તાળાબંધી કરી. ધાનેરા તાલુકાના સમાવાડા ગામે તલાટી તરીકે ફરજ બજાવતા વર્ષ તલાટી જગદીશભાઈ બારોટ દ્વારા પોતાના મળતિયાઓને સાથ લઈ અડધી રાત્રે સરકારી ક્વોટરમાં રહેતા ધાનેરા તાલુકાના વિકાસ અધિકારીના મકાનમાં ઘૂસી જઈ તોડફોડ કરી 5,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી, તેમજ અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ધાનેરા પોલીસની ઢીલી નીતિ રાખવા તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ દ્વારા એક થઈ ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં એવી માંગ મૂકવામાં આવી હતી કે આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ થાય, નિષ્ઠાપૂર્વક આ કેસની તપાસ કરવામાં આવે. બનાસકાંઠાથી ઇમ્તિયાઝ પઠાણ સાથે પારસ રાઠોડ, હિન્દુસ્તાન કી આવાઝ. આપણે આવી નહીં.